જોરદાર પ્રચાર કરીને ભાજપને જીતી અપાવી શકતા હોય તો ગુજરાતમાં ફરી વખત નમોનો જાદુ ચાલે છે કે કેમ તે જોવું રહ્યું. કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે, ભલે યુપીની હારની નિરાશા સાથે તે મેદાનમાં ઉતરશે, પણ તેની અંદરની લડાઈ અને વામણી નેતાગીરાને હિસાબે હંમેશા માર ખાતી કોંગ્રેસ આવનારી વિધાનસભામાં કેવું પાણી બતાવે છે તે જોવાનું છે. તેમના કદાવર નેતાઓ શંકરસિંહ, શક્તિસિંહ, ભરત સોલંકીના નિવેદનો કોંગ્રેસને બહુમતી મળશે તેવા છે. હવે જનતા તેમને બહુમતી આપશે કે કેમ તે આવનારી ચૂંટણીઓ જ બતાવશે. ત્યારે આપની પણ સભાનો દોર શરૂ થયો છે, જોરદાર લડાઈ આપવાના મૂડમાં છે. ત્રીજા વિકલ્પ તરીકે પ્રજા આપ અથવા એનસીપીને પસંદ કરશે કે કેમ તે પણ શંકાનો વિષય છે. એનસીપી પણ પ્રફુલ્લ પટેલને તેનો ગુજરાતનો ચહેરો જાહેર કરીને પટેલ મતદારોને તેમની તરફ પાટીદારોની ફેક્ટરમાં લાખ ખાટવાના સમણા જુએ છે. હવે તો સૌ કોઈની નજર ગુજરાત પર છે, પણ ગુજરાતની જનતા સમજુ છે, સાણી છે. તે કેટલાય નેતાગીરીઓની ધૂળધાણી કરી ચૂકી છે. આવનારી ચૂંટણીઓનો રંગ ખરેખર જામવાનો છે. ગુજરાત કોનું હશે, ભાજપ, કોંગ્રેસ, આપ અથવા એનસીપી, એ તો આવનારો સમય જ બતાવશે. વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નના નિરાકરણ માટે સરકાર દ્વારા મનહર ઝાલાને સફાઈ કામદાર આયોગના ચેરમેન તરીકે વરણી થતા અમરેલી જિલ્લાના વાલ્મીકી સમાજે મનહર ઝાલાનું સ્વાગત સન્માન કરી અમરેલી જિલ્લા નગરપાલિકાના પ્રશ્નો રજૂ કરી પોતાની આશા વ્યક્ત કરી હતી. નાના એવા વાલ્મીકી સમાજમાંથી મનહર ઝાલાએ દિલ્હી સુધી વાલ્મીકી સમાજનો ડંકો વગાડ્યો છે. મનહર ઝાલાની સફાઈ કામદાર આયોગના ચેરમેન તરીકેની વરણી થતા સર્કિટ હાઉસ ખાતે અમરેલી જિલ્લા વાલ્મીકી સમાજ દ્વારા મનહર ઝાલાનો સ્વાગત સમારોહ યોજાયો હતો. મનહરભાઈ તુમ આગે બઢો હમ તુમારે સાથ એના નાદ સાથે મનહર ઝાલાનું અમરેલી સર્કિટ હાઉસ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે અમરેલી જિલ્લા વાલ્મીકી સમાજના પ્રમુખ અરવિંદભાઈ સીતાવરા, અશોકભાઈ પરમાર, હિરેનભાઈ તેમજ જગદીશભાઈ ચૌહાણ સહિતના વાલ્મીકી સમાજના સાવરકુંડલા, બગસરા, ચલાલા, ધારી, ગારિયાદા, રાજુલા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પરમ મિત્ર અને નાનાભાઈ જેવા મોટા ભલે નાના પણ અત્યારે મુખ્ય વિશાળ વિરાટ એવા ભાઈ શ્રી ઝાલા કે જેઓને ભારત સરકારે સફાઈ કર્મચારી આયોગ રાષ્ટ્રીય કક્ષાએ એમને ચેરમેન બનાવ્યા, અવારનવાર બધા પ્રસંગોમાં ભેગા થઈ, સન્માન સમારોહમાં ભેગા થઈ, સમાજના સંમેલનોમાં ભેગા થઈ, સમાજના નાના એવા પ્રસંગોમાં ભેગા થઈ, ત્યારે હર હંમેશા સમાજની ચિંતા કરતા હોવા ભાઈ શ્રી મનહરભાઈ કહેતા કે ઈશ્વર મને કોઈ એવી તક આપે કે હું આ મારા પછાતમાં પણ અતિ પછાત એવા મારા વાલ્મીકી સમાજ સફાઈ કામદાર સમાજની હું ડાયરેક્ટ સેવા કરી શકું એવું એનું જે મનમાં એક સપનું હતું, એના વિચાર હતા, એની કલ્પના હતી કે પરમ કૃપાળુ વાલ્મીકી ભગવાન ઋષિ વાલ્મીકીએ એનું સપનું પૂરું કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમરેલી સમાજના પ્રમુખ તરીકે નહીં પણ એક એમના વડીલ તરીકે, એક મિત્ર તરીકે, એક ભાઈબંધ તરીકે, એક સખા તરીકે ગુજરાતી શરૂ કર્યો છે અમદાવાદથી ભાવનગર આજે અમરેલી છે. એટલે અમે અમરેલીના તમામ અમારા સમાજે મારો ખૂબ ઉમરકાથી, ઉત્સાહથી, દિલથી, હૃદયથી સ્વાગત કર્યું છે અને ખૂબ મને આવકાર્યું છે. સાથોસાથ જે વેદનાઓ છે, જે પ્રશ્નો છે એ પણ એમને રજૂ કર્યા છે અને એ પ્રશ્નો પણ મારી પાસે લેખિતમાં આવી ગયા છે.
તો અત્યારે જે મારો પ્રવાસ ચાલે છે, જે જે નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર હતા તો ફોન દ્વારા પણ અમુક પ્રશ્નો ફોનથી પણ ઉકેલવામાં આવ્યા છે, અને જે લેખિતમાં છે એ પ્રશ્નોને દિલ્હી જઈને રાષ્ટ્રીયપેડ ઉપર પ્રશ્નોને કોન્ટ્રાક્ટ પ્રથા પૂરા બધી જગ્યાએ છે, અને એમાં જે રીતે અમલ થઈ રહ્યો છે અને દૂર કરવાનો અમે પ્રયત્ન કરીશું. સર, આ કોન્ટ્રાક્ટ પ્રથાથી માત્ર ને માત્ર વાલ્મીકી સમાજને નુકસાન થતું એવું નથી લાગતું તમને? બિલકુલ સાચી વાત છે તમારી, એટલા માટે જ આ પ્રથા નાબૂદ થાય જેથી કરીને વાલ્મીકી સમાજને લોકોનો ઉદ્ધાર થાય. સર, આ સિવાય પણ ઘણા બધા નગરપાલિકાના પડતર પ્રશ્નો છે, એ વિશે ઉપર તમે ક્યારે ચર્ચા વિચારણા કરેલી? અમે અત્યારે જ બધા મિત્રોને કીધું આ પ્રશ્ન માત્ર નગરપાલિકા અમરેલી મુદ્દા નથી, રાજ્યની નગરપાલિકાના પ્રશ્નો છે, તો એ રાજ્ય કક્ષાએ અમે ખાસ મીટિંગ યોજીને એ પ્રશ્ન મેં રાખ્યો. આ પહેલાં પણ તમે જ્યારે ગોંડલ મુકામે ગયા હતા ત્યારે ત્યાંના વાલ્મીકી સમાજે તમારે પાસે જે પ્રશ્નો મૂક્યા હતા એ પ્રશ્નો ગોંડલ મુકામે અમારે જે મીટિંગ મળી હતી એ સંદર્ભે અમે રાજ્ય કક્ષાએ મીટિંગ કરાવી, અને એ પ્રશ્નો અધિકારી કક્ષાએ અત્યારે પડ્યા છે અને એને ઉકેલી દીધા છે. શિકાર થવાથી આવા પ્રાણીઓ મોતને ભેટી રહ્યા છે, ત્યારે વન અને વન્ય પ્રાણીઓની જાળવણી માટે ઇમરજન્સી સેવા નંબર જાહેર કરવા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે, ત્યારે 108 ઇમરજન્સી સેવાની જેમ વન્ય પ્રાણીઓ માટે પણ ઇમરજન્સી સેવા નંબર જાહેર કરી વન્ય પ્રાણીઓ અને પશુ પક્ષીઓને સુરક્ષા મળી રહે તેવું આયોજન કરવા માટે લોક માંગ ઉઠી છે. રસ્તાઓ પહોળા કરવાના બહાને પાર્કિંગ ઉભું કરી દેવામાં આવ્યું છે. તંત્રના ઘોર પાપે પવિત્ર સ્થાન સામેના બાગને ઉજળ બનાવી દીધો છે.
આપણે નાગનાથ મહાદેવ મંદિરની સામે જ્યાં કૈલાસપાક નિર્માણ હતો, એ કૈલાસપાક કે જ્યાં ભગવાન શ્યામ સુદાસીના દર્શનાર્થીઓ જે આવતા, એની સાથે જે બાળકો આવતા, એની સાથે જે ભૂલકાઓ આવતા, એ ભૂલકાઓ અહીંયા આ બાગની અંદર રમતા, ખેલતા, નાચતા, કૂદતા હતા. જનતા સાથે એવી વાત કરવામાં આવી કે આ બાગને હટાવીને રોડ પોળો થાય એટલા માટે આ બાગને અહીંથી હટાવી દેવામાં આવ્યો. બાગને અહીંથી નાબૂદ કરી દેવામાં આવ્યો, પણ એની જગ્યાએ રસ્તો પોળો થવાને બદલે પાર્કિંગ બની ગયું છે. આ છે અમરેલી નગરપાલિકા તંત્રની અવલચંદાઈ. જુઓ કે જ્યાં સુંદર બગીચો હતો એને કાઢી અને પાર્કિંગ કરી નાખવામાં, રાતોરાત પાર્કિંગ થઈ ગયું છે. અહીંયા હજી એના જે કામની વાત કરતા કોઈ પણ કાર્ય હજી પૂરા નથી થયા, બધા કામ અધૂરા પડેલા છે. આ તંત્રની તમે જોઈ શકો ઘોર બેદરકારી કહેવાયા છે, કે જે જનતાને આંખે ઊંડા પાટા બાંધીને, કે જ્યાં સુંદર બાગ હતો, બગીચો હતો, નાના નાના ભૂલકાઓ રમતા હતા, એ જગ્યાએ રસ્તો પોળો કરવો છે એવું માનું કરીને રસ્તો પોળો નથી થયો. તમે જોઈ શકો છો કે અહીંયા રસ્તો પોળો એટલે પાર્કિંગ છે, અહીંયા વાહનો પાર્ક કરવામાં આવે. હું નાગનાથ મહાદેવ કૈલાસ બાગથી ભરત વિષ્ણુ સ્વામી, કેમેરામેન ભારતી સોલંકી સાથે નમો હિન્દુસ્તાન ન્યૂઝ અમરેલી. અમરેલીમાં સિંધી પરિવારે આયાલાલ ઝૂલેલાલના જન્મદિવસમાં વધામણા કર્યા અને રાજકમલ ચોક ખાતે સરબત તેમજ ચણાની પ્રસાદી વિતરણ સ્ટોલ ઉભા કરીને લોકોને આયાલાલ ઝૂલેલાલના જન્મદિવસ પ્રસંગે તેમને આ પર્વમાં એકરૂપતાની ભાવનાની અપીલ કરી, તેમજ તેમના મંદિર પર પણ સ્ટોલ ઉભા કર્યા, તેમજ બપોરે જમણવારી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. હરિરોડ આખા ગામમાં બધી દુકાનો રોજગાર ધંધા બંધ રાખ્યા છે અને અહીંયા મંદિરે બધા ચણા પ્રસાદનો સેવામાં છીએ. સરબત અને નાના બસ સ્ટેન્ડ ચોકમાં પણ મંડપ નાખીને રાજકમલ ચોકમાં બી પ્રસાદનું આયોજન કરેલ છે. આનું મહત્વ અમારા જે ઈષ્ટદેવ દરિયાલાલ જન્મજયંતિ એની આજે જન્મદિવસ છે અને ગામે ગામ બધા આવતીકાલથી અમારું નવું વર્ષ ચાલુ. આવતીકાલથી અમારું બીજા કોઈ કાર્યક્રમ આ ભાંડવા તો નાખ્યા, પણ હમણાં અહીંયા બપોરે મહાપ્રસાદ છે, સાંજે મહા આરતી છે, પછી સાંજે સરઘસ નીકળશે, ત્રણ ચાર ટકા પ્રસાદનો કાર્યક્રમ થશે. રાતે જમણવા મહાપ્રસાદ ચાર ચાર બંગડી જેવા સુપરહિટ આલ્બમના રચયિતા ધ્રુવલ સોદાગરનું એક નવું નજરાણું ટૂંક સમયમાં આવી રહ્યું છે. જેમ ચાર ચાર બંગડી વાળો સોંગ લોકોના હૃદયમાં વસી ગયું છે, તેમ આ સોંગ પણ લોકોને ખૂબ ગમશે.
ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેર મારે રાજકોટ પોલીસ તથા એસીપી દ્વારા ગેરકાયદેસર હથિયારો રાખનાર પર એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેમાં લેડી ડોન ગણાતી સોનુ ડાંગરની બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી હતી રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર એક પિસ્તોલ અને 18 કારતૂસ સાથે ઝડપાઈ છે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહની સૂચનાથી ગેરકાયદેસર હથિયાર ઝુંબેશ હાથ ધરાઈ હતી શહેર પોલીસે સોનુ ડાંગર પાસે હથિયાર હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે સોનુ ડાંગરના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું મહિલા ડોન સોનુ ડાંગરના ઘરમાંથી એક દેશી બનાવટની પિસ્તોલ 18 જીવતા કાર્ટેજ અને એક મોબાઈલ મળી કુલ 16,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે તપાસ દરમિયાન લેડી ડોન પાસેથી એક પિસ્તોલ અને 18 કારતૂસ મળી આવ્યા હતા ઉલ્લેખનીય છે કે સોનુ ડાંગર રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મારામારી જમીન અને હથિયારના કેસોમાં અનેક વખત પકડાય છે અમરેલી લાયબ્રેરી રોડ પર આવેલ સ્ટેટ બેંકની પાર્કિંગની કોઈ જ વ્યવસ્થા ન હોવાને લીધે અડધા રોડ સુધી બેંકના ખાતેદારો વાહન પાર્ક કરે છે અને ટ્રાફિકની સમસ્યા ઊભી કરવામાં આવે છે જો બેંક પોતાના ખાતેદારો માટે પાર્કિંગ બનાવે તો આ ગોળામાં વધારે ટ્રાફિકને લીધે અકસ્માત થવાની ભીતિ પણ ટાળી શકાય છે તો સ્ટેટ બેંક ગંભીરતાથી લઈને પોતાના ખાતેદારો માટે પાર્કિંગની વ્યવસ્થા કરે તો વધુ સારું રહે નજીક આવેલા ધોલેરામાં અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ એવા એરપોર્ટ બનાવવાની રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતા ટૂંક સમયમાં જ આ એરપોર્ટનું કામ શરૂ કરી દેવામાં આવશે અમદાવાદના ધોલેરા નજીક તૈયાર થનારી ગ્રીનફિલ્ડ એરપોર્ટને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી લગભગ 1.712 કરોડ રૂપિયાના ખર્ચે આ એરપોર્ટ તૈયાર કરવામાં આવશે આ એરપોર્ટ બનતા લગભગ 8.27 હજાર કર્મચારીઓને રોજગારી મળવાનો આશય છે તેમજ આ એરપોર્ટને 2 એક્સપ્રેસ હાઈવે તેમજ મેટ્રો ટ્રેન સાથે પણ જોડાણ કરાશે ધોલેરા નજીક નવાગામ પાસે 1426 હેક્ટરમાં ગવર્મેન્ટની જગ્યામાં આ એરપોર્ટ બનાવવામાં આવશે આ એરપોર્ટ તૈયાર થતા અન્ય એરપોર્ટ પરનું ભરાણ પણ ઘટશે સરકારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરવામાં પ્રસ્તાવ કર્યો હતો રાજ્ય સરકારના પ્રસ્તાવને એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા તેમજ પર્યાવરણ વિભાગે પહેલા મંજૂરી આપી દીધી હતી હવે કેન્દ્ર સરકારે પણ મંજૂરી આપી દેતા તેની કામગીરી 2018 સુધીમાં શરૂ કરવામાં આવશે કિંગ કોબ્રાનું નામ સાંભળતા જ ભલભલાના માણસોના હાજા ગયોડી જતા હોય છે પરંતુ કર્ણાટકના આ વિડીયોમાં કંઈક અનુકૂળ જોવા મળી રહ્યું છે 12 ફૂટ લાંબા કિંગ કોબ્રાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેની લંબાઈ અને ફેણ ભલભલાને ધ્રુજાવી દે તેવા છે પણ આ રેસ્ક્યુ વર્કરનું ડેરિંગ જુઓ કેવી રીતે તે કિંગ કોબ્રાને પાણી પીવડાવી રહ્યો છે મૂઠમાં પાણી જતા કિંગ કોબ્રા પણ મો ફાડે છે અને તરસને માર્યો તે પાણી પીવા માંડે છે રેસ્ક્યુ વર્કર બોટલ લઈ લે છે તો કોબ્રાની સામે જ જોતો રહે છે ફરીથી તેને બોટલ ધરવામાં આવે છે તો ફરીથી તે પાણી પીવા માંડે છે આ વિડીયો કર્ણાટકના કારાવાડનો છે જ્યાં કાયના ટાઉનશીપમાંથી આ કિંગ કોબ્રાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો વાઇલ્ડલાઈફ અધિકારીના મતે દુકાળની સ્થિતિના કારણે હાલ અહીં વન્ય જીવનની આ હાલત થાય છે ટાવર ચોક પાસે એક નાની એવી ગલીમાં મહાત્મા મૂળદાસજીની નાની એવી ચૈતન્ય સમાધિ મંદિર આવેલું છે અમરેલી લોકોનું કહેવું પડે કે મહાત્મા મૂળદાસજી પણ બહુ ઓછા લોકોને તેમના પવિત્ર સ્થાનની ખબર હશે આ સ્થાન પૌરાણિક ગણાય છે અને તંત્ર આ બાબતે ગંભીરતાથી લઈ આ સ્થાનને ઉજાગર થાય અને લોકો મહાત્મા
મોદાસજીના મંદિરના સ્થાનને ઓળખતા થાય તેવું કાર્ય કરવું જરૂરી છે. આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા આ સ્થાનને રિનોવેશન કરીને નવો લુક આપી ધર્મપ્રેમી જનતા માટે ખુલ્લું મુકાય તેવી માંગ ઉઠી છે. આપણે એક દિવસ આની આખી સ્ટોરી બનાવી છે. તમે આપણે વાત કરીએ મહાત્મા મોદાસ મંદિરના મહંત બાપુ સાથે. પૂજ્ય બાપુ, આ મંદિર કેટલું પ્રાચીન છે? જૂનું બહુ, 340 વર્ષ થઈ ગયા છે અમારી. અને અમે દર રવિવારે અહીંયા અમે પ્રસાદીનું આયોજન કરે છે. સાંજે 7-9, 200-300 માં પ્રસાદ લે છે. અને 5-4 ને બુધવારના રોજ રામનવમીના દિવસે દાદાની પુણ્યતિથિ છે. અને પુણ્યતિથિમાં અમારે બપોરે પ્રસાદનું આયોજન કર્યું છે અને સાંજે કથા રાખી છે. કેટલું પબ્લિક આવે છે બાપુભાઈ? 50 માણસો તો દરરોજ દર્શન કરવા આવે છે. અમરેલીના પરમ વંદનીય સંત મહાત્મા મોરદાસનું ચૈતન્ય સમાધિ મંદિર સ્થાન મહાત્મા મોરદાસ મંદિર અમરેલીમાં આવેલું છે, ટાવરચોકમાં. પણ બહુ ઓછા લોકોને ખબર છે કે મહાત્મા મોરદાસનું મંદિર અહીંયા છે. મહાત્મા મોરદાસ એટલે મહાન વિભૂતિ, જેણે પ્રીતમવરની ચૂંદની અનેક ભજનોની રચના કરીને આ સમાજને માર્ગદર્શન આપ્યું એવા મહાન સંત વિભૂતિ મહાત્મા મોરદાસ વિશે લોકો બહુ ઓછું જાણતા. અમરેલીમાં રહેતા લોકોને પણ ખબર નથી કે મહાત્મા મોરદાસનું મંદિર ક્યાં આવ્યું છે. તો ખરેખર આ સ્થાનને, આ પવિત્ર સ્થાનને ઉજાગર કરીને અહીંના સત્તાવાળાઓ પણ જો આમાં રસ લે તો આ સ્થાન એનો વિકાસ થાય, એની પ્રગતિ થાય, એ કરવાની જરૂર છે. આવા હેરિટેજ કહેવાય જેને કે પૌરાણિક સ્થાનો છે એની ઉપર જો તંત્ર ધ્યાન દે તો આવા પૌરાણિક સ્થાનો ઉજાગર થાય, સાથે સાથે ધર્મ પ્રેમી જનતાઓને આનો લાભ મળે એટલા માટે આ બધું કરવું જરૂરી છે. હું મહાત્મા મોરદાસ મંદિરથી ભરત વિષ્ણુ સ્વામી, કેમેરામેન ભારતી સોલંકી સાથે નમો હિન્દુસ્તાન ન્યૂઝ અમરેલી. રાજકોટમાં આવેલ એક દૂધ ફેક્ટરીમાં દૂધની નદીઓ વહેતી થઈ હતી. આ ફેક્ટરીમાં વાલ ખરાબ થવાના કારણે હજારો લીટર દૂધનો બગાડ થયો હતો. આ દ્રશ્યો છે રાજકોટની ડેરીના. અહીં દૂધની નદી નથી વહેતી પણ ડેરીના મશીનમાં નાખેલો નવો વાલ્વ ખરાબ થઈ જતા દૂધનો બગાડ થયો હતો, જેમાં 20 લીટર દૂધ ઢોળાઈને ગટરમાં વહી ગયું હતું. દૂધના બગાડની આ ઘટના ડેરીમાં ચાલતા અધિકારીઓના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડે છે. હજારો લીટર દૂધ વહી ગયું હોવા છતાં લાખો રૂપિયાના પગાર લેતા એમડી સહિતના અધિકારીઓ દૂધને બચાવવા કોઈ પગલાં લેતા નથી. ડેરીમાં અવારનવાર વાલ્વ બગડી જતા દૂધનો બગાડ થાય છે, તેમ છતાં અધિકારીઓ સામે કોઈ પગલાં નથી લેવામાં આવતા. માણાવદરમાં છેલ્લા 3 વર્ષથી અવિરત રીતે નિસહાય અને નિરાધાર લોકોને ટિફિન સેવા પૂરી પાડતી શ્રી જલારામ સેવા સમિતિની પ્રશંસનીય કામદારી લોકોમાં ખૂબ જ સરાહનીય બની રહી છે. નિરાધાર લોકો ઉપરાંત દવાખાને દાખલ થયેલ દર્દીઓ તથા તેમના સગાઓને પણ ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે. જલારામ સેવા સમિતિ માણાવદર દ્વારા માણાવદર શહેરના નિરાધાર લોકો અને દવાખાનાની અંદર દાખલ થયેલા દર્દીઓ
તથા તેના સગાવાલાઓ માટે ટિફિન સેવાની સેવા પૂરી પાડવામાં આવે છે. આ ટિફિન સેવા છેલ્લા સરેરાશ 3 વર્ષથી અવિરત ચાલુ છે અને અત્યારે હાલમાં 85 ટિફિન જેવું શહેરની અંદર આ લોકોને ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે. આ ટિફિન સેવાની અંદર અલગ અલગ જાતની વાનગીઓ અને નિરાધાર લોકો ખુશ થાય એ પ્રમાણે તેઓને અનુકૂળ અલગ અલગ તહેવાર પ્રમાણે નવી નવી મિષ્ટાન એ સિવાય પણ અનેક વાનગીઓ પીરસવામાં આવે છે. અમરેલી શહેરનો હાર્દસમા વિસ્તાર એટલે ટાવર ચોક અને ત્યાં ઉભેલો હેરિટેજ સમા ટાવર. જો આ ટાવરનું રિનોવેશન નહીં કરવામાં આવે તો ગમે ત્યારે પડે તેમ છે. ઉપર લટકી રહેલા ગાબડાઓ ગમે ત્યારે પડે તો નીચે ભરચક વિસ્તાર હોય અને મોટી દુર્ઘટના નિર્માણ થાય તેમ છે. જો તંત્ર ધ્યાન નહીં આપે તો આ ટાવર ગમે ત્યારે પડે તેવી હાલતમાં છે. થાંભલી રોપવાના ભુવાશ્રીના સામૈયા મહાપ્રસાદ થાંભલી વધાવવાના વિવિધ અવસરો યોજાણા હતા. તો દર્શક મિત્રો તરફથી છેલ્લા 5 વર્ષથી મામાદેવનો માંડવો કરવામાં આવે છે અને બપોરના લગભગ આજે 24 કલાકનો માંડવો હોય છે. એમાં સવારે માતાજીના સામૈયા હોય છે અને બપોરના મહાપ્રસાદનું આયોજન હોય છે અને આખો દિવસ ડાકડમડુનો કાર્યક્રમ હોય છે બરાબર. અને
હનુમાનપરા યુવક મંડળ બધા સાથ સહકારથી બહુ જબરજસ્ત માંડવાનું આયોજન છેલ્લા 5 વર્ષથી સફળતાપૂર્વક આયોજન કરે છે. સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામની સીમમાં આગ લાગવાના કારણે અંદાજે 3000 વીઘાનો નાશ થયેલ છે. મેવાસા ગામમાં રાજકોટના ખેડૂત કુલદીપભાઈ બસિયાની વાડીમાં આગ લાગતા તેમનું મોટું નુકસાન થયેલ છે. ત્યારબાદ આગનું મોટું સ્વરૂપ થતા આજુબાજુમાં જંગલ વિસ્તાર આવેલ છે. આવડી મોટી આગ લાગવા છતાં જંગલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની હાજરી નહોતી. તેમાંના 3-4 ટ્રેકર હાજર હતા. આ આગ સવારના અંદાજે 10 વાગ્યાની આજુબાજુ લાગી હતી. આ ભયંકર આગને કાબુ મેળવવા ચલાલા અમરેલી સાવરકુંડલાના ફાયર ફાઈટર ઘટના સ્થળે આવેલ હતા. આ આગ કાબુમાં આવ્યા બાદ જંગલ ખાતાના મોર સાહેબે 5 વાગે આવીને તેમની પ્રતિક્રિયા આપી હતી. વડાળ બેટનું જંગલ બહુ મોટા પ્રમાણમાં પથરાયેલ હોવાથી અંદાજિત 35 જેટલા ગ્રામીણો વસવાટ કરે છે. જો કે આગ જંગલના બોર્ડર સુધી પહોંચી ગઈ હતી. શું નામ તમારું? મારું નામ અશોકભાઈ કાંબલી, અમરેલી ફાયર બ્રિગેડ. અમને કંટ્રોલ રૂમમાંથી જાણ થતાં તો અમારી ટીમને કે ભાઈ સાવરકુંડલાની માથે મેવાસા ગામ છે, મેવાસા ગામમાં જંગલની બોર્ડરની વિસ્તારથી 1 કિલોમીટર આગળ આગ લાગેલ છે, તો તાત્કાલિક તમે ઘટના સ્થળે પહોંચો. એટલે અમને કંટ્રોલમાં જાણ થતાં સાવરકુંડલા ફાયર, અમરેલી ફાયર અને ચલાળા ફાયર નીકળી ગયું છે, આવી રહ્યું છે. તો અમે ઘટના સ્થળે આવીને જોયું તો તારા આગ કંટ્રોલમાં છે, પણ આગનો અંદાજ 3000 વીઘા જંગલની અંદર આગ લાગેલ એવો અંદાજ દેખાડે છે. બાકી અત્યારે આગ તો કંટ્રોલમાં છે. તમારું નામ શું? મારું નામ મંગળુભાઈ કુમાર, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી, મેવાસા ગામનો સરપંચ છું. મેવાસા ગામને 3 કિલોમીટર વડલી આશ્રમ આવેલો છે. વડલી આશ્રમમાં 50-60 ગાયો આવી છે. બાજુમાં મોટું જંગલ છે, જંગલ અમારું પ્રાઇવેટ છે. એ ગાયો માટે કાયમિક ગાયોને ઘાસ સારો અને એનો નભાવ કરવા માટે અમે આપેલું છે. એ ઘાસ બધોય સળગીને ખાક થઈ ગયો છે. બાકીનું ચલાળા આશ્રમ આવેલું છે, એના ગૌશાળા મોટી છે, ગાયો ઘણી છે, 50-60 ગાયો ભેંસો છે. એ બધું 500-700 વીઘા બળીને ખાક થઈ ગયેલું છે. એની બાજુમાં કુલદીપભાઈ બચિયાનું ફાર્મ આવેલું છે, એમાં મોટી જાનહાનિ થયેલી છે. એમાં ટપક ગોઠવેલી હતી, એની મોટી નુકસાની થયેલી છે. અને બાકીની જે એનો બધું ફાર્મ સળગી ખાક થઈ ગયેલું છે. હવે આપણે આ જે જંગલ વિસ્તારમાં જે તમારું માલિકીનું જ પોતાનું આ હતું? બધો અમારી માલિકીનું જ છે. અને અહીંયા ગૌશાળા માટે સારવાર માટે તમે એમના આપતા? અમે એને ગાયો માટે નભાવવા માટે અમે એને સારવાર આપેલ છે. બરોબર છે. તો હવે અત્યારે કોઈ આ ગાયોને કોઈ ઘાસ સારા માટેની અહીંયા આજુબાજુમાં કોઈ વિકલ્પ આશ્રમમાં કોઈ જોગવાઈ છે એની ગાયોને? ગાયોની અટાણે બહુ હાલત ખરાબ થાય એવી હાલત થઈ ગઈ છે. તો આ ઉનાળાના દરમિયાન અહીંયા ખડ એ જંગલમાં હતું? ઉચકળ ખડ હતું અને ગાયોને વરસાદ થાય ત્યાં સુધી એનો નભાવ થાય એવું હતું. અત્યારે કાલથી ગાયોનું શું થાય એ કાંઈ નક્કી નથી. તો હવે આના માટે કંઈ તમારે આગળ કાર્યવાહી કરવાની છે? હા, અમારે આગળની કાર્યવાહી કરવાની છે. આ શું છે, આ ગૌશાળા છે, ગૌશાળા ટ્રસ્ટ થયેલું છે, સરકારમાં નક્કી થયેલું છે. અને કાલે અમે સરકાર પાસે પછી માંગણી મૂક્યું કે ભાઈ આ ગાયોનું હવે શું અમારે આ નભાવનું કરવાનું. સાહેબ, આજે મેવાસા આપણે જંગલ વિસ્તારની નજીક જે આગ લાગવામાં આવી છે, તો શું નુકસાન થયું છે? હવે નુકસાન છે તો
અમારો જે નાની વડાળ અનામત જંગલ જે છે એની બોર્ડર ઉપર એક ચલાળા મહંત ને એટલે સંસ્થાની માલિકીનું 900 વીઘાનું એક બીડ છે. બાજુમાં એક કુલદીપ બસિયાનું એક ફાર્મ છે અને જંગલના બોર્ડર ઉપર એક વડલી મંદિર નામની એક સંસ્થા છે અને ત્યાં પણ ગાયોનો પણ વસવાટ છે અને ગાયોનું ઘાસનું પણ સંગ્રહ ત્યાં કરે છે અને એ ગાયો બધી બાપુના બીડ તેમજ કુલદીપભાઈના ફાર્મમાં દિવસ દરમિયાન ચરતી હોય છે. હવે આ આગ લાગી એ ચલાળાની જગ્યાની શરૂઆત જે થયા ત્યાંથી લાગેલી અને એ પ્રસરતા પ્રસરતા કુલદીપભાઈ બસિયાના ફાર્મમાં આવી ગયેલું અને કુલદીપભાઈ બસિયાના ફાર્મમાં ટોટલ ઘાસ સાફ થઈ ગયું છે અને ત્યાં બાપુના બીડમાં પણ સારી એવી નુકસાની થઈ છે. હવે એ બધી આગ પ્રસરતી પ્રસરતી અમારા વન વિભાગના જે નાની મોટા જંગલ છે એના બોર્ડર ઉપર પહોંચી ગયેલી પણ એ દરમિયાન અમે અગાઉથી ત્યાં વ્યવસ્થા કરી નાખેલી, એક ફાયર પટો તૈયાર કર્યો હતો, અમારા મેવાસાના આ પેલા સેવાભાવી માણસો, વડાળના સેવાભાવી માણસો, અમારી રેસ્ક્યુ ટીમ, અમારો સ્ટાફ તમામ સતત અને અમારા મજૂર આ બધાએ ત્યાં એક ફાયર પટો કરી અને આગને આગળ વધતી અટકાવી દીધી છે અને હાલ એ આગને ઓલવી નાખી છે અને અત્યારે બધું સુરક્ષિત છે, એમાં નથી જાનમાલનું નુકસાન થયું કોઈ તેમજ વન્ય પ્રાણીને કંઈ નુકસાન નથી થયું, હાલ બધું સરસ છે. અમરેલીથી ફાયર ફાઇટર સમયસર પહોંચી ગયેલા અને સાવરકુંડલાથી પણ ફાયર ફાઇટર પહોંચી ગયેલા, ચલાળાથી એક ફાયર ફાઇટર આવેલું, આ બધું વ્યવસ્થિત બધું સમયસર બધું અમને જે મદદ મળી ગઈ એના કારણે આગ હાલ ઓલવાઈ ગઈ છે. સાહેબ અંદાજિત કેટલા વાગે આગ લાગવા માંડી? અંદાજે એટલે 12 વાગ્યાની આસપાસ, 4 કલાક પહેલા અમને સમાચાર મળેલા, 12 વાગ્યા હશે ત્યારે આગ શરૂઆત થયેલી. મારું નામ પ્રકાશભાઈ હિંમતભાઈ પાનસુરિયા, ગામ વાસિયાળી, વાસિયાળીને માજી સરપંચ છું તેમજ તાલુકા યુવા કિસાન મોરચાના પ્રમુખ છું તેમજ મારી સાથે મેવાસાના સરપંચ મંગલુભાઈ કુમાર પણ હાજર છે તેમજ વાસિયાળીના હાલના સરપંચ શાંતિભાઈ બગડા પણ હાજર છે. જે આ બનાવ બન્યો એ કુલદીપભાઈ બસિયાના ફાર્મમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે, જેના ફાર્મમાં આગ લાગવાથી એનું પણ 200-300 વીઘા ફાર્મ નષ્ટ થયેલું છે, ઇરિગેશન અને તેમજ તેના જે ફાર્મમાં કોઈ વૃક્ષો છે એને પણ નુકસાન થયેલું છે, તેમજ મેવાસાના બીડમાં પણ નુકસાન થયેલું છે, તેમજ દાનબાપુની જગ્યાનું બીડ આવેલું છે સલાળા દાનબાપુની જગ્યા નીચેનું તેમાં પણ આગ લાગવાના કારણે નુકસાન થયેલું છે અને આગના કારણે ઘાસચારોને બધું બળી ગયેલું છે, તેના કારણે માલઢોરને પણ હાલાકી પડશે. પણ ફાયર ફાઇટર અને ગામ લોકોના 3-4 ગામ મેવાસા વાસિયાળી બધા ગામના લોકોના મદદથી આ આગ બુજાવવામાં આવી છે અને અત્યારે સમગ્ર આગ બુજાઈ ગયેલી છે અને આગ કંટ્રોલ. આમાં કોઈ જાનહાની થયેલી છે? હા, જાનહાની પશુ પક્ષી નાના મોટા પશુ પક્ષીની જાનહાની થયેલી છે, પણ અતિ ગરમી અને સામે આગની ગરમી બે ગરમીના કારણે કોઈ લોકો પડખે જઈ શકતા નહોતા, પણ ફાયર ફાઇટરના મદદથી આગ કાબુમાં લેવામાં આવી છે. અંદાજે કેટલી કલાક ટાઈમ સુધી? અંદાજે 12 વાગ્યાથી આગ લાગી હતી અને લગભગ 4-4.5 કલાકની મહેનતને અંતે આગ બુજાવવામાં આવી છે. અને જંગલ ખાતાની બોર્ડર સુધી આગ લાગવામાં? હા, જંગલ ખાતાનું જે ફોરેસ્ટ વિભાગ આવેલો છે તેના બોર્ડર સુધી આગ લાગી ગઈ છે, પણ તેની અંદર જવા નથી દીધી ને ત્યાં કંટ્રોલ થઈ ગયો છે, જે ફાયર ફાઇટરની ગાડી આવવાના કારણે કંટ્રોલ થઈ ગયેલો છે. થેન્ક યુ. બાટવામાં ચેટીચંડની સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાટવા શહેરમાં સિંધી સમાજ દ્વારા ઠેર ઠેર સરબત તથા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું છે. પોતાના ધંધા રોજગાર બંધ રાખીને હર્ષો ઉલ્લાસ સાથે જય ઝૂલેલાલના નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ રેલીમાં અલગ અલગ પ્રવૃત્તિમય વાતાવરણ સર્જાયું હતું, જેવા કે એકતાનો સંદેશ, ધાર્મિક સંદેશ તેમજ અલગ અલગ બોધ અપાયા હતા. સિંધી સમાજ ખૂબ જ બહોળી સંખ્યામાં પોતાના ઈષ્ટદેવના વધામણા નિમિત્તે આ પ્રસંગને આનંદ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવ્યો હતો.
દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.